गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जेवियसना ई क्लास में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे गुजराती में लेसन बे एनो भाग एक करवाना छे। जो तमारू आ गुजराती विषय एमां लेसन बे एनो पार्ट पहेलो आपणे करवाना छे। आपणे आजथी नवुं आपणे शुरू करीशुं पार्ट बे, बराबर। पण ए पहेला आपणे पाठ एक में शुं शीख्या ए आपणे जरा पुनरावर्तन करी शकीए। आपणे अत्यारे सुधीमां पाठ एक, बराबर, अने पाठ एकनुं नाम शुं हतुं? शाळा तत्परता। शाळा तत्परता आपणे शीखी गया, बराबर। हवे एमां शुं आवतुं हतुं? चांदो सूरज रमता हता। चांदो सूरज रमता हता, बराबर छे। एमां आपणे जोयुं आખું सरस मजानुं काव्य जेवुं हतुं। त्यार पछी आपणे मारो परिचय निबंध शीख्या। मारो परिचय, बराबर छे। ए निबंध पण मीसे तमने लखाव्यो छे अने पीडीएफ मोकलावी छे, बराबर। हवे पछी आपणे पाठ बे शुरू करवाना छीए। तो मारी साथे तमारी बुकमांथी पाठ बे खोलवानुं छे अने भणवानुं छे, बराबर। तो चालो पाठ बे खोलो। जो पाठ बे नुं नाम पण छे शाळा तत्परता बे, बराबर। पहेलो भाग जे आपणे शीख्या ए शाळा तत्परता एक हतुं। आ भाग जे शाळा तत्परता बे एनुं नाम छे चक्कीबेन चक्कीबेन। हवे एमां सरस मजानुं एक काव्य जेवुं आवे छे, चक्कीबेन चक्कीबेन। तमारे मारी साथे गाता जवानुं छे अने बोलता जवानुं छे। चक्कीबेन चक्कीबेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। बोलो बधा मोटेथी मारी साथे। चक्कीबेन चक्कीबेन मारी साथे रमवा आवशो के नहीं, आवशो के नहीं। बेसवाने पाटलो सुवाने खाटलो, बेसवाने पाटलो सुवाने खाटलो, ओढवाने पीछा आपीस तने, आपीस तने। हवे छे ने आ गीतमां जो आ छोकरी छे ने आ चक्कीबेन ने गीत द्वारा आमंत्रण आपे छे, बोलावे छे। ए कहे छे चक्कीबेन चक्कीबेन मारी साथे रमवा आवशो के नहीं, मारे तमारी साथे रमवुं छे, तमे मारी साथे रमवा आवशो के नहीं। तमने हूँ बेसवा माटे पाटलो आपीश, ओढ़वा माटे पीछा आपीश, अने सूवा माटे खाटलो आपीश, तो तमे मारी साथे रमवा आवशो के नहीं, एम ए पूछे छे, कहे छे। पहेरवाने साड़ी मोर पीछा वाड़ी, धमरियो घाघरो आपीश तने, आपीश तने। હવે કહે છે પહેરવાને સાડી, તને પહેરવા માટે મસ્ત મજાની હું સાડી આપીશ, અને કેવી સાડી? મોર પીછાવાળી, મોર જેમાં પીછા મોરના લાગેલા હોય એવી સાડી, અને છે ગમ્મરિયો ઘાઘરો, બરાબર છે। એટલે એકદમ ઘેરવાળો ઘાઘરો હું તમને પહેરવા આપીશ, તમે મારી સાથે રમવા આવશો કે નહીં, એમ એ કહે છે કે મારી સાથે તમે રમવા આવો ને, એમ એને આમંત્રણ આપે છે। હવે કહે છે આગળ શું કહે છે? જુઓ, ચક ચક કરજો ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને। હવે આ છોકરી જે છે એ ચક્કીબેનને કહે છે કે તમે ચક ચક કરજો, એટલે કે જે દાણા ખાય ને એને કહેવાય ચક ચક કરજો, ચી ચી, ચકલીનો અવાજ હોય, કહે છે ચી 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 કરજો, ચણવાને દાણા આપીશ તમને, જે આપણે ચણ આપીએ ને, જે ખાવાનું એમને આપીએ ને, એને ચણ કહેવાય, શું કહેવાય? ચણ। તો એ કહે છે હું ચણવા માટે તમને દાણા આપીશ, તમે આવશો ને। બા નહીં વઢશે બાપુ નહીં વઢશે, નાનો બાબો તને જાલશે નહીં, જાલશે નહીં। ચક્કીબેન ચક્કીબેન
હવે એને કહે છે ચકલીને કે બા નહીં વઢશે, એટલે કહે છે કે મારા બા તમને વઢશે નહીં, બાપુ નહીં વઢશે, એટલે બાપુ પણ મારા પપ્પા પણ તમને વઢશે નહીં, તને કાંઈ કહેશે નહીં, મારો નાનો તને નાનો બાબો તને જાલશે નહીં, જાલશે નહીં એટલે કે તમને પકડશે નહીં. બાબો જે છે, છોકરો છે જે નાનો નાનો એનો ભાઈ છે આનો, તો એ કહે છે કે એ પણ તમને પકડશે નહીં. તો તમે ચક્કીબેન મારી પાસે મારી સાથે રમવા આવશો કે નહીં, મારે અહીંયા દાણા ચણવા આવશો કે નહીં, એવું એને ચકલીને કહે છે. ત્યાર પછી છે તમને જો ચિત્ર જુઓ અને જવાબ લખો. હવે અહીંયા આ ચિત્ર તમારે જોવાનું છે અને અહીંયા જવાબ લખવાના છે, મૌખિક જ લખવાના છે, આમાં લેખિત લખવાના નથી, ખાલી તમારે મૌખિક જ આ જવાબને લખવાના હોય છે, બરાબર. જો આપણે આ જોઈએ તો હવે આ પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે કે આ ચિત્રમાં શું શું દેખાય છે. હવે તમને જે અહીંયા ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમને શું દેખાય છે, તો એ તમારે જવાબમાં લખવાનું છે. તો આપણે લખી શકીએ કે આ ચિત્રમાં અમને ઝૂલા, લસરપટ્ટી, ઊંચક નીચક, બાળકો, ઝાડ, ફૂલ, દડો દેખાય છે, બરાબર. એ મૌખિક જ જવાબ છે, તમારે ફક્ત મોઢે જ એના જવાબ આપવાના છે, બરાબર. હવે બીજો પ્રશ્ન છે, આ ચિત્રમાં બાળકો શું કરે છે, તો તમારે જોવાનું છે. જો બાળકો આ ચિત્રમાં શું કરી રહ્યા છીએ, તો આપણને દેખાય છે ને, ઘણા બાળકો લસરપટ્ટીમાં રમી રહ્યા છે, ઘણા બાળકો ઊંચક નીચકમાં રમી રહ્યા છે, એક બાળકી ઝૂલા ખાઈ રહી છે, એક બાળક બોલથી રમી રહ્યો છે, તો આપણે એ બધું લખવાનું છે. પછી પ્રશ્ન ત્રણ છે, તમને કઈ રમત રમવી ગમે છે, તો એનો જવાબ તમારે આપવાનો છે કે તમને શું ગમે છે, કઈ રમત રમવાની ગમે છે. તો જેને જે ગમતી હોય, છોકરાઓને બેટબોલ રમવાનું ગમતું હોય તો એ લોકો એ લખી શકે કે અમને બેટબોલ ગમે છે, ઘણાને ટીચર ટીચર રમવું ગમતું હોય તો એ લોકો લખી શકે છે કે અમને ટીચર ટીચર રમવું ગમે છે. જેને જે રમત ગમતી હોય એ રમત અહીંયા લખી શકે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, ઘરમાં તમારી સાથે કોણ રમે છે, તો તમારી સાથે તમારા મિત્રો રમતા હોય તો એમ લખવાનું, અમારા મિત્રો ઘરમાં રમે છે અમારી સાથે, અથવા તો તમારા સગા સંબંધીઓ રમતા હોય, અથવા તમારા ભાઈ બહેન રમતા હોય, મમ્મી પપ્પા દાદા દાદી રમતા હોય, જે તમારી સાથે રમતા હોય એનું નામ અહીંયા તમારે બોલવાનું છે. પછી છે, તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે, તમારી સાથે તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે, તમારા મિત્રો આવે છે, તમારા ભાઈ બહેનો એટલે કે કઝિન ભાઈ બહેનો હોય છે, પિતરાઈ ભાઈ બહેનો એ આવે છે, કોણ આવે છે, તમારે અહીંયા બોલવાનું છે. તમે રમવા ક્યાં જાઓ છો, હવે તમે ક્યાં રમવા જાઓ છો એ તમારે આ પ્રશ્નમાં લખવાનું છે કે તમારા મિત્રોને ત્યાં રમવા જાઓ છો, તમારા નાના નાનીને ત્યાં, દાદા દાદીને ત્યાં, કે તમારા ભાઈ બહેનને ત્યાં રમવા જાઓ છો, જે હોય અહીંયા તમારે બોલવાનું છે, બરાબર. આ મૌખિક પ્રવૃત્તિ જ કરવાની છે, મોઢે જ જવાબ છે, અને લેખિત નથી કરવાના. ત્યાર પછીનો પેજમાં છે રંગ પૂરો. જો અહીંયા છે રંગ પૂરો, હવે આ ચિત્રમાં તમારે કલર કરવાના છે, રંગ પૂરવાના છે. જો અહીંયા પક્ષીઓ છે તો પક્ષીઓમાં રંગ કરવાનો છે, પછી અહીંયા ઝાડ છે તો અહીંયા લીલો રંગ આવે, અહીંયા તો અહીંયા તમારે લીલો કલર પૂરવાનો છે, બરાબર. ત્યાર પછી આ થડમાં કયો હોય, મરૂન કલર, કથ્થાઈ કલર. પછી આ ફૂલમાં પણ તમને જે ગમે કલરના ફૂલ, તમે લાલ, પીળા, વાદળી, ગમે કલરના ફૂલ કરી શકો છો. તો આમાં તમારે વોટર કલર નથી વાપરવાના, ક્રેયોન્સ કલરથી કલર કરવાના છે, મીણિયા કલરથી કલર કરવાના છે, બરાબર. ત્યાર પછી હવે છે આ પ્રવૃત્તિમાં જોડકા જોડો. હવે અહીંયા શું કરવાનું છે, તમારે જોડકા જોડવાનું છે, બરાબર. હવે આમાં જોડકા જોડવાનું છે. જો એક જોડકું તમને અહીંયા જોડેલું બતાવેલું છે, આ છે બેડમિન્ટન, બેડમિન્ટન સાથે કોક આવે, બરાબર. તો એવી રીતે અહીંયા આપ્યું છે તમને બેટ. હવે બેટ સાથે તમારે શું આવે, આ બોલ છે ને, તો બેટ સાથે હંમેશા શું આવે, બોલ, એવી રીતે જોડવાનું છે. હવે આ છે ગિલ્લી દંડાની ગેમ હોય ને, એમાં દંડી છે તો એની સાથે ગિલ્લી આવે, તો આ ગિલ્લી દંડા થયું ને. હવે આ હોકી ની સ્ટિક છે, હોકી રમત હોય ને, તો એ હોકી રમતની સ્ટીક છે અને એની સાથે એનો બોલ આવે. પછી આ ભમરડો છે, તો ભમરડા સાથે એની દોરી આવે.
बराबर आ जोड़कनू खास तमारे करवानू छे बराबर ध्यान थी बराबर छे। तो आमा तमारे शू हतु बेडमिंटन साथे कॉक हतु बेट साथे बॉल हतु पछी आ हॉकी नी स्टीक हती एनी साथे हॉकी नो हतु अरे सॉरी गिल्ली डंडा साथे गिल्ली हती एनी हॉकी साथे एनो बॉल हतो भमरडा साथे दोरी छे बराबर। तो आ तमारे करवानू छे खास ध्यान थी करजो कारण के बुकनी एक्टिविटी पण तमने एक्जाम में पूछी शकाय छे बराबर। हवे आमा आपणे शू करवानू छे आवुं तोरण तमारे बनावानुं छे। आ प्रवृत्तिमां तमारे शू करवानू छे के तमारे छे ने जाते आवुं तोरण बनावानुं कोशिश करवानी छे बराबर। आवुं जो अहींया आ तोरणनी अहींया आ छे ने दोरो छे अने आ बधा आसोपालवना ने पान होय ने एनामां पोरवेला छे। आपणे तमारू ज्यारे डीसी क्लास हशे ने तेमां मिस आ प्रवृत्ति करावशे बराबर। पछी आ जो बटन छे आ शू छे बटन तो आ बटन दोरीमां पोरवीने एनुं पण तोरण जेवुं बनाव्युं छे। त्यार पछी आ छे बोट આપણે જે વરસાદમાં હોડી બનાવીને વરસાદમાં આપણે મજા લઈએ ને પાણીમાં તરાવીએ ને એવી હોડી છે। આપણે ડીસી ક્લાસમાં હોડી બનાવીશું આ તોરણ બનાવીશું બરાબર। અને આ બોલ બનાવેલો છે કાગળના ડૂચો કરીને એનો બોલ જેવું બનાવેલું છે। આ બધું આપણે પ્રવૃત્તિ ડીસી ક્લાસમાં કરીશું અને તે પહેલાં તમારે આ બધી પ્રવૃત્તિ કરી રાખવાની છે મિસને ડીસી ક્લાસમાં બતાવવાની છે બરાબર છે। ત્યાર પછીના પાનામાં હવે આવે છે બસ આટલું જ પૂરું થાય છે। હવે પછી આના પછીનો જ્યારે આપણો ક્લાસ હશે એટલે કે વિડીયો હશે એમાં આગળનું મિસ શીખવાડશે પણ આમાં જે જે પ્રવૃત્તિ આવી જે જોડવાનું આવી છે જોડકણા આ બધું બનાવવાનું જે આવ્યું છે તમારે કરવાનું છે કારણ કે આ બધુંમાંથી પણ પરીક્ષામાં પૂછી શકાય છે। અને આ જે પાના છેલ્લા આ પાના પરની પ્રવૃત્તિ જે આપણે કરી છે એ બધી પ્રવૃત્તિઓ મિસ ડીસી ક્લાસમાં જોશે એટલે તમારે જાતે આ બધી પ્રવૃત્તિઓ બુકમાં પહેલાં કરીને રાખવાની છે પછી ડીસી ક્લાસમાં મિસ પણ તમને શીખવાડશે બરાબર। જાતે તમે કેવું કરો છો જો આમાં ભાઈ કેવા સરસ મજાના ફ્લાવર છે સાથે સાથે પાન છે એ રીતે જો આમાં પણ છે ને આ બટન લગાડેલા છે એવી રીતે આમાં ફ્લાવર જેવું લગાડેલું છે તો આવું તોરણ સરસ મજાનું તમારે બનાવી અને ઘરને ડેકોરેટ કરવાનું છે બરાબર। તો આજે આટલું જ ફરી આવતા વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો।